નવસારી પાલિકા દ્વારા શરૂ કરવામાં આવેલા ઇટાળવા તળાવના પ્રોજેક્ટના ખર્ચા બાબતે નવસારી જિલ્લા કોંગ્રેસના પ્રવક્તા રાજન જોશી દ્વારા આરટીઆઈ મારફતે માંગવામાં આવેલી માહિતી આપવામાં પાલિકા દ્વારા પૂરી માહિતી ન અપાતા પાલિકા તંત્રની ભ્રષ્ટ કામગીરી અંગે અનેક પ્રકારની શંકાઓ ઊભી થવા પામી છે. નવસારી જિલ્લા કોંગ્રેસના પ્રવક્તા અને જાણીતા વકીલ રાજન જોશી દ્વારા નવસારી વિજયપુર નગરપાલિકા કચેરી પાસે ઇટાળવા ખાતે આવેલા તળાવના બ્યુટિફિકેશન અંતર્ગત હાથ ધરવામાં આવેલી કામગીરીની માહિતી માંગવામાં આવી હતી, જેમાં માંગવામાં આવેલી માહિતી મુજબ તળાવના બ્યુટિફિકેશન પાછળ થનારો ખર્ચ અંદાજિત રૂપિયા 13 કરોડ જેટલો થવાનો હોવાનું જણાવવામાં આવ્યું હતું. જ્યારે તળાવમાં થયેલા 20 થી 25 ફૂટ ઊંડા ખોદકામમાંથી નીકળેલી માટીના વેચાણની કેટલી આવક થઈ તે બાબતના થયેલા પ્રશ્નના જવાબમાં પાલિકા તંત્ર પાસે માહિતી ન હોવાનું પાલિકા દ્વારા જણાવવામાં આવ્યું હતું. ત્યારે તળાવમાંથી નીકળેલી કરોડો રૂપિયાની માટી કોણે ખોદી અને તેના ટેન્ડરિંગનું શું અને ત્યાંથી ખોદવામાં આવેલી માટીના રૂપિયા કોના ખાતામાં જમા થયા તે તપાસનો વિષય છે. આ અગાઉ વિરાવળની પૂર્ણા નદી ખાતે કરવામાં આવેલી કરોડો રૂપિયાની માટી અને રેતીના ખોદકામ બાબતે પણ ગાંધીનગર વિજિલન્સથી રેડ પડ્યા બાદ કામગીરી બંધ થઈ ગઈ હોવાનું પણ સામે આવ્યું છે અને તે બાબતે પણ તંત્ર પાસે કોઈ જવાબ નથી. ત્યારે વર્તમાન શાસકોના રાજમાં અધિકારીઓના મેળાપીપણામાં માટીચોરો અને રેતીચોરો બેફામ બન્યા છે અને તે તમામ વર્તમાન શાસકોના નજીકના માણસો હોવાનું સમગ્ર જિલ્લામાં ચર્ચાઈ રહ્યું છે. ત્યારે આ પ્રકારના ભ્રષ્ટ શાસનને છાવરવા માટે રાજકારણીઓ તેમજ મોટા અધિકારીઓનો સહકાર ન મળતો હોય તો તે માનવામાં આવે તેવી બાબત નથી. ત્યારે ઇટાળવા તળાવની માટી બાબતે પાલિકા તંત્ર યોગ્ય જવાબ આપે અને તેનો હિસાબ આપે ત્યારે આ બાબતે જિલ્લા કલેક્ટર પણ અંગત રસલી પાલિકાની અને સરકારી તિજોરીને નુકસાન પહોંચાડતા આવા ભ્રષ્ટાચારીઓને કાયદાનો પાઠ ભણાવે તે જ સમયની માંગ છે. આ આરટીઆઈની અરજ નગરપાલિકાએ ઇનવર્ડ કરીને મને આપ્યું તે નગરપાલિકાએ મને સૂચના આપી કે માહિતી જોઈતી હોય તો 2 રૂપિયા ભરો. 2 રૂપિયા એ 2 રૂપિયા ભરવાની નોટિસ. આ 2 રૂપિયા ભરીને જે રસીદ મેળવી તે માત્ર 2 રૂપિયાની અંદર આ કરોડોની માહિતી અને જાગૃતિ મેળવી શકાય. તમે પણ જાગૃત થાવ. ત્યાર પછી મેં માંગેલી માહિતીનો જવાબ કે કેટલો ખર્ચ થયો છે તો એની માહિતી આપી કે ટેન્ડર કોને આપવામાં આવ્યું. આશરે 12 કરોડ 87 લાખ એ તો બાંધકામનું આજુબાજુના બાંધકામનું ટેન્ડર. પણ નગરપાલિકાને માટીના ખોદકામની આવક કેટલી થઈ, બીડ મંગાવવામાં આવ્યા કે કેમ, માહિતી શૂન્ય છે. માહિતી શૂન્ય છે. આરટીઆઈની અરજી કરીને નવસારી વિજલપુર નગરપાલિકાનું ઇટાળવા ગામ જ્યાં નવું તળાવ નિર્માણ થઈ રહ્યું છે ત્યાં માત્ર 3 માહિતી અમે માંગવામાં આવી મારા દ્વારા કે એ તળાવનું બાંધકામ જે થાય છે એનો ખર્ચ કેટલો. એ જવાબ મળ્યો 13 કરોડ રૂપિયા. પરંતુ ત્યાં જે માટી ખોદવામાં આવી એની બીડ મંગાવવામાં આવી એ માટી ખોદકામનો જે કંઈ પણ આવકનો સ્ત્રોત છે તેની માહિતી, કેટલા રૂપિયાની આવક થઈ, તો ખૂબ જ ખેદ સાથે જણાવવું પડે છે કે આટલા મોટા તળાવના બાંધકામમાં 25-30 ફૂટ ઊંડું તળાવ ખોદવામાં આવ્યું. નૈસર્ગિક સંપત્તિ રાષ્ટ્રની છે, પાણી હોય કે માટી હોય એનો વપરાશ થાય એટલે એના નાણાં દેશની તિજોરીમાં આવવા જોઈએ. મારી દૃષ્ટિએ આ દેશદ્રોહથી ઓછું કામ નથી. આજે શાસકોને પૂછવામાં આવે છે કે આ તળાવના માટી ખોદકામના બીડ મંગાવવામાં આવ્યા, જવાબ આપવામાં આવે છે માહિતી શૂન્ય છે. આ તળાવના ખોદકામમાં માટીની નગરપાલિકાને કેટલી આવક થઈ, જવાબ આપવામાં આવે છે માહિતી શૂન્ય છે. એડવોકેટ છું, જવાબદારીપૂર્વક આપના માધ્યમથી આ રાઇટ ટુ ઇન્ફોર્મેશનની મારી અરજી, એના ₹2 રોકડા મેં ભરેલા તે મારા માનવ કલાકો બગાડીને પ્રજાહિતમાં આ માહિતી આપની સમક્ષ જાહેર કરું છું. જાગૃતિ લાવો. મહાનગરપાલિકા તરફ આપણે જઈ રહ્યા છીએ. આપણા ટેક્સના નાણાં, આપણા પરસેવાના નાણાં શાસકો ટ્રસ્ટી બનીને કામ નથી કરતા. આમાં સ્પષ્ટ ભ્રષ્ટાચારની ગંધ આવે છે. જાણવા મળ્યું છે કે આ માટી ખોદકામ જ્યારે થયું
એ માટી ક્યાં ગઈ? ખૂબ જ ખેદ સાથે કહેવું પડે છે કે કોઈક શાસક પક્ષના સગા અથવા શાસક પક્ષ પોતે પોતાના પર્સનલ પ્રાઇવેટ પ્લોટની અંદર એનું પુરાણ કરવામાં આ માટી ખર્ચવામાં આવી છે, પણ એની આવક નગરપાલિકાને આપવામાં આવી નથી. નિર્ભયતાપૂર્વક, નિડરતાપૂર્વક આ વાત આપની સમક્ષ એટલા માટે મૂકું છું કે આપણી ફરજ છે કે જે ભૂમિ ઉપર આપણે રહીએ છીએ, જે નગરમાં આપણે વસીએ છીએ, એનું જતન કરીએ. હા, સ્થળ સ્થિતિનું પંચનામું કરવા હું તૈયાર છું નગરપાલિકાના એન્જિનિયરો જોડે. ગમે એટલો વરસાદ હોય, ગમે એવી સ્થિતિ હોય, ત્યાં જે સ્લોપ બનાવવામાં આવ્યા છે, જ્યાં RCCના સ્લોપ બનાવવામાં આવ્યા છે, આ એક જ વરસાદ પડ્યો, માત્ર 5-7 ઇંચ વરસાદની અંદર ત્યાં 2-2 ફૂટ જેટલા ખાડા થઈ ગયા છે. આવનારા દિવસોમાં તળાવ બનશે, એની સ્ટ્રેન્થ, એની કેપેબિલિટી, આ બધા ઉપર પ્રશ્ન આવશે. શહેરના એન્જિનિયરોએ ધ્યાન આપવું જોઈએ. જે એન્જિનિયર મિત્રો આજે નરેન્દ્રભાઈ મોદીને સપોર્ટ કરે છે, એ એન્જિનિયરોએ પણ પોતે સોશિયલ ઓડિટ માંગવું જોઈએ. એમણે પણ વોચ ડોગની ભૂમિકામાં ઉતરવું જોઈએ, તો કદાચ આ અમર્યાદિત સત્તા ધરાવતા શાસકોની આંખ ખુલશે.